नमस्कार विद्यार्थी मित्रों, वंदे मातरम। विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपने भण्या था कि भाई डीमेट खातु कई रीते खोलाय, ये अंगेनो पत्र आपने भणेला, एटले कि विनंती पत्र भण्या था। चलो आजे जोईए भाई चेकना नाणानी चुकवणी कई रीते अटकावी। चेक आपणे આપેલો છે પણ કોઈ કારણસર વચમાં ખોવાઈ ગયેલો છે, એટલે કે આપણી પાસે ચેક હતો અને સોરી આપણે ચેક આપેલો છે કોઈ વ્યક્તિને અને એનાથી ચેક ખોવાઈ ગયેલો છે, તો એ વ્યક્તિ શું કરશે? આપણે જાણ કરીશું ભાઈ તમારો ચેક ખોવાઈ ગયો છે, તો આપણે શું કરીશું? બેંકને જાણ કરીશું ભાઈ ચેક ખોવાઈ ગયો છે, તમે મેનેજરશ્રીને સંપર્ક કરીએ, એટલે મેનેજરશ્રીને કહેવાનું કે ભાઈ ચેક ખોવાઈ ગયેલો છે, તમે ચેકના નાણાં કોઈ પણ આવે લેવા તો વટાવતા નહીં, એટલે કે બેરર ચેક હોય તોની વાત છે, ક્રોસ ચેક હોય તો બેંકમાં ખાતું બેંકમાં જશે સામેવાળી પાર્ટીમાં, પણ બેરર ચેક હશે કોઈ પણ નાણાં ઉઠાવી શકે, એટલે આપણે શું કહેવાનું? તો કે આજે નાણાં કોઈને ચૂકવવા નહીં, કોઈ પણ લેવા આવ્યા ચેક નંબર લઈને। તો ચાલો જોઈએ શું કીધું નિયમ પ્રમાણે શું છે। તો કે ડાબી બાજુ મોબાઈલ નંબર ફરજિયાત, ઓકે હા। ચાલો આગળ બાજુમાં જોઈએ તો કે આ પાર્ટી કોની આવશે, કોની આવશે બોલો બોલો, કોની? લખનાર પાર્ટી, વેરી ગુડ, લખનાર પાર્ટીની આવશે। ભાઈ લખનાર પાર્ટીનું એડ્રેસ લેવાનું ભાઈ ડૉક્ટર મિહલાગવંકર, 24 ફ્લેમિંગો પાર્ક, ન્યૂ સીજી રોડ, ચાંદખેડા, અમદાવાદ, 38242 4। શું થઈ ગયું? એડ્રેસ થઈ ગયું। અલ્પવિરામ ભૂલાય નહીં વિદ્યાર્થી મિત્રો, ફરી વખત લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા ને અલ્પવિરામ ક્યાં ક્યાં આવશે, આ બધા અલ્પવિરામ છે જો અહીંયા આપેલા, અલ્પવિરામ ખાસ ભૂલાય નહીં, અને સીધી પટ્ટીમાં હંમેશા એડ્રેસ રાખવું। ચાલો નીચે જોઈએ, તારીખ આપી 20મી જુલાઈ, અલ્પવિરામ અને પછી 2017। તો શું કીધું? 20મી, મેં તમે કીધું હતું ને પહેલી બીજી ત્રીજી એમ જે કાંઈ ગુજરાતી વર્ડ શબ્દ છે ફરજિયાત પાછળ લગાવવાના જ, તો કે 20મી જુલાઈ અને અલ્પવિરામ પછી 2017। ચાલો સામેની પાર્ટી કઈ આવશે, તો કે સામેની પાર્ટી કોણ હોય બોલો, કોણ હોય સામેની પાર્ટી? યાની કે મેળવનાર, કોણ છે મેળવનાર? તો કે બેંક, બેંકને લખીએ છીએ ને તો બેંક આવશે ને। ચાલો મેનેજર કઈ કઈ બેંકનું મેનેજર? તો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા થઈ ગયું મેનેજર, અલ્પવિરામ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પછી અલ્પવિરામ આવશે, ન્યૂ સીજી રોડ ચાંદખેડા અલ્પવિરામ આવશે, અમદાવાદ 38242 4 થઈ ગયું પિનકોડ, ફરજિયાત પિનકોડ કેટલા આંકડામાં આવશે? 6 આંકડામાં, હંમેશા યાદ રાખવું પિનકોડ, જો બંને સાઈડ આપ્યો છે ને, અહીંયા પણ આપ્યો છે પિનકોડ, અહીંયા પણ પિનકોડ આપ્યો છે, બંને સાઈડ પિનકોડ આવશે। અને બીજું જોયું તમે, નિરીક્ષણ કર્યું મેં ગયા લેક્ચરમાં, શું કીધેલું? કે બંને એડ્રેસ સેમ આવશે, શું કીધું? ન્યૂ સીજી રોડ ચાંદખેડા, તો અહીંયા બી ન્યૂ સીજી રોડ ચાંદખેડા, અહીંયા બી અમદાવાદ, તો અહીંયા બી અમદાવાદ આવ્યું છે, થયું ને? તો બંને સાઈડ શું થવું પડે? સેટલમેન્ટ રાખવાની, શહેર સિટી ફેરવાની નહીં, રહેતા હોય અહીંયા અને પત્ર આપણે કંઈ રાજકોટ કે વડોદરા જઈને કે ભાવનગર જઈને પત્ર જ લખવાનો, રહેવાનું અહીંયા, વહીવટ બધા અહીંયા કરવાના હોય સુરત સિટીમાં, અને એ બી વરાછામાં હોય તો વરાછામાં જ હોય, વરાછામાં હોય તો અહીંયાથી આપણે ઉધના બેંકમાં ખાતું ખોલાવવા જવાના, જવાના છો તમે? ચાલો તમે કામરેજ રહ્યો છો તો કામરેજી તમે કંઈ કાપોદરા જવાના છો, અથવા તો તમે ઉધના જવાના છો, મગદલ્લા રોડ ઉપર જવાના છો, એ અહીંયા બેંકમાં ખાતું ખોલાવવા, તો તમારા નજીકમાં એસબીઆઈ છે, બીઓબી, દેના બેંક, કોઈ પણ હોય, પીએનબી, આઈસીઆઈસી, એક્સિસ, એચડીએફસી, ત્યાં ખાતું ખોલાવો ને, તો શું થયું? તો કે સિટી એક જ સુરત, સુરત અને સાથે સાથે આપણે રેસિડેન્ટ એરિયા હોય નજીકમાં જઈશે બેંક। ચાલો આગળ જોઈએ શું કીધું? તો કે સાહેબ શ્રી, વિદ્યાર્થી મિત્રો આમાં કંઈ ભૂલ દેખાય છે? શું સાહેબ શ્રી ક્યાં આવશે? આ વિષયની નીચે અહીંયા આવશે, સાહેબ શ્રી આવશે ને, પહેલાં શું આવે? વિષય, અને પછી નીચે સંબોધન આવે, ખાસ ધ્યાન રાખજો, નાની એવી ભૂલ મિસ્ટેક થઈ ગઈ છે। વિષય, ચાલો જોઈએ વિષય, તો કે શું કીધું? ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે, ચાલો જોઈએ સાહેબ શ્રી માનનીય શ્રી લગાવીને આગળ વધ્યા, તો કે નાનો એવો પત્ર છે, સરસ મજાનો, વિદ્યાર્થી મિત્રો પૂરા ધ્યાન આપજો। ચાલો, હું છેલ્લા 12 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર 3000111221234 ધરાવું છું, જેનો હું નિયમિતપણે ઉપયોગ કરું છું, એટલે કે તમારી સેવાનો અત્યાર સુધી લાભ મળ્યો બદલ ખૂબ ખૂબ આભાર આપનો। કીધું ને શું કીધું? આંકડાકીય માહિતી 12 વર્ષ, આંકડાકીય માહિતી ખાતા નંબર 10-12 આંકડાનો કે 15-14 આંકડાનો, અને નિયમિતપણે ઉપયોગ અથવા ખૂબ ખૂબ આભાર તમારી સેવા મળી બદલ, બસ એમ જ વાક્ય રાખવાનું। પેલું શું? હું છેલ્લા 10 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર આ પ્રમાણે ધરાવું છું અને સેવાનો લાભ મળ્યો, ખૂબ ખૂબ આભાર, થઈ ગયો। ચાલો આગળ જોઈએ પેલો પેરેગ્રાફ, બીજો પેરેગ્રાફ જોઈએ, મારા ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે આજે સવારે થયેલી ટેલિફોનિક વાતચીતના અનુસંધાને આ પત્ર લખી રહ્યો છું। મેં તમને ટેલિફોનમાં વાત કરી લઈને કે ભાઈ નાણાં કોઈને ચૂકવા નહીં, કોઈ આવે તો નાણાં ચૂકવા નહીં, ચેક વટાવ આવે તો, આ પત્ર ઉપરોક્ત બાબતની પુષ્ટિ કરવા માટે લખી રહ્યો છું, એટલે કે મેં ટેલિફોન વાત કરી લી, પણ છતાં પણ અમારી ધંધાકીય પ્રતિષ્ઠા છાપને કારણે અથવા ધંધાકીય રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ને નિયમોને કારણે અમે પત્રો લખીએ છીએ,
ચાલો આગળ જોઈએ તો કે શ્રીયુત શ્રીકાંત શું કહે છે. શ્રીયુત શ્રીકાંત જોશીના નામે લખાયેલો તારીખ 19 જુલાઈ 2017નો તમારી બેંકનો રૂપિયા 10,000નો ચેક નંબર, જેનો નંબર 0000123 લખી શકાય અથવા તો 2363 08 આપેલો છે, કોઈ પણ 7 થી 8 આંકડાનો નંબર લખી શકાય. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ 6 આંકડા 7 આંકડાનો કે 8 આંકડાનો નંબર લખી શકાય. શું કીધું? શ્રીયુત શ્રીકાંત જોશીના નામનો, કોને? આપણે, મેં બી તમને ચેક આપેલો અને તમારાથી ચેક ખોવાઈ ગયેલો છે. સપોઝ ઉદાહરણ સમજી લો, હું તમને ચેક આપું છું, તમારાથી ચેક ખોવાઈ ગયેલો, એટલે હું બેંકને પત્ર લખીશ કે ભાઈ તમે, સપોઝ કે તમારું નામ લઈએ તો કે તમે શું છો અત્યારે હાલમાં? મારી સામે શ્રીયુત શ્રીકાંત જોશી, જોશીના નામે લખાયેલો ચેક 19 તારીખનો મેં લખેલો છે. શું કીધું? 19 જુલાઈ 2020. અને અહીંયા મેં તારીખ કઈ આપી છે? જો પહેલેથી શું આપી તારીખ? તો કે 20મી તારીખ, જ્યારે ચેક ખોવાય છે ને વલતેદીની તારીખ જ આવી શકે, આવે, કેમ કે ત્યારે આપણે પત્ર લખતા હોઈએ ને. ચાલો આગળ જોઈએ તો કે શું કીધું? 19 જુલાઈ 2017નો તમારી બેંકનો રૂપિયા 10,000નો ચેક, જેનો નંબર લખી શકાય 0000124, ખોવાઈ ગયેલો છે. જે ચેક મારાથી ખોવાઈ ગયેલો છે, જે ચેક કેવો છે? ક્રોસ નથી પણ કેવો છે? બેરર ચેક છે. કોઈ પણ વ્યક્તિ વટાવી શકે જેના હાથમાં આવે તો, એટલા માટે બેરર ચેક હોવાથી હું વધારે ચિંતિત છું. આગળ જોઈએ તો કે આ ઉપરાંત ચેકના નાનાની ચૂકવણી માટે કોઈના પણ દ્વારા રજૂ કરવામાં આવે તો નાનાની ચૂકવણી કરશો નહીં, એટલે કે નાણાં આપવા નહીં. નમ્ર વિનંતી, આ સંદર્ભે આપ સત્વરે કાર્યવાહી કરશો, બને ત્યાં સુધી વહેલાની કાર્યવાહી કરશો તે વિશ્વાસ. આભાર, સહકાર બદલ આભાર, આવો શબ્દ વાપરી શકાય. નીચે શું લખવાનું? તો કે આપનો વિશ્વાસ. મિહિર લાગવંકર, કોણ મિહિર લાગવંકર છે? તો કે અહીંયા લખનારી પાર્ટી છે ને, અહીંયા શું કીધું? મિહિર લાગવંકર છે ને, અહીંયા શું કીધું? મિહિર લાગવંકર, તો એ પોતે સિગ્નેચર કરશે અહીંયા. તો કે મિહિર લાગવંકર કરી સિગ્નેચર એમને, આમાં બિડાણ નહીં આવે. કેમ ભાઈ એવું? તો કે આપણે બિડાણ માટે કોઈ પુરાવા આપેલા નથી, જે ડિમેટ ખાતામાં આપ્યા હતા. ચાલો શું થયું? ચેકના નાની ચૂકવણી અટકાવવા અંગે સાદો સિમ્પલ સરસ મજાનો સવાલ વિદ્યાર્થી મિત્રો 5 માર્ક્સમાં પૂછાય છે. ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે બેંકને પત્ર લખો, અથવા તમારી બેંકને ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે મેનેજરશ્રીને, તમારી બેંકના મેનેજરશ્રીને પત્ર લખો. તો આપણે આ રીતે લખવાની, કોઈ પણ બેંક લઈ લેવાની. પણ હા, પ્રશ્નમાં આપ્યું કે SBI બેંકના મેનેજરને લખો, તો સામેની પાર્ટીમાં SBI બેંક જ લેવી, કોઈ પણ જે કંઈ આપ્યું હોય તે પ્રમાણે, પ્રશ્ન આધારિત. ચાલો વિદ્યાર્થી મિત્રો એક પત્ર ઓર સમજી લઈએ. ભાઈ નાનો એવો પત્ર છે, સરસ મજાનો. ભાઈ ચેક બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવાની ફરિયાદ. શું કીધું? ભાઈ બેલેન્સ છે તમારા ખાતામાં, છતાં પણ તમારો ચેક બાઉન્સ કરી દીધો. શું કીધું? રિટર્ન કરી નાખ્યો. હે, ચાર્જિસ લાગે, હે, વ્યાજની પણ અસર પડે ને. તો આ બધાને આપણે શું કરવાની છે ને? પત્ર લખવાનો, ફરિયાદ કરવાની છે. ચાલો વિનંતી પત્ર તો આપણે ભણ્યા, પણ હવે ફરિયાદનો પણ ભણી લઈએ. ચાલો શું કીધું? સમરસ નોવેલ્ટી, કોઈ પણ પેઢી લઈ શકાય, કોઈ પણ સંસ્થા લઈ શકાય, કંપની નામ પણ લઈ શકાય. ભાઈ સમરસ નોવેલ્ટી લીધી, કરિયાના સ્ટોર્સ લઈ શકાય, મિની મોલ, સુપર માર્કેટ, કોઈ પણ લઈ શકાય વિદ્યાર્થી મિત્રો, કાંઈ વાંધો નહીં. ચાલો સમરસ નોવેલ્ટી, ફોન નંબર લખ્યો આપણે, કોનો લખશે? જે લખનાર પાર્ટી છે પોતાનો મોબાઈલ નંબર કે ફોન નંબર લખશે, આ ફરજિયાત છે આપણી નિયમ પ્રમાણે. ચાલો આગળ જોઈએ તો કે પહેલો એડ્રેસ, આ એડ્રેસ કોનો આવશે? બોલો કોનો આવશે? લખનાર પાર્ટી, વેરી ગુડ. કોનો આવશે? લખનાર પાર્ટીનું. શું કીધું? પહેલો માળ, 4મી ટાવર, અલ્પવિરામ, પછી દીવ, 4 રસ્તા, અલ્પવિરામ ખાસ ન ભૂલાય, અને સોમનાથ 362720 થઈ ગયો પિનકોડ 6 આંકડાનો. ઓકે ચાલો આગળ જોઈએ તો કે 23મી જુલાઈ 2017, વચમાં અલ્પવિરામ આવશે જુલાઈ પછી, 23મી જુલાઈ 2017ના રોજ. ચાલો સામેની પાર્ટી કોણ આવશે? તો કે બેંક. કઈ બેંક આવશે? પ્રશ્ન લખ્યું હોય એ લેવાની, અથવા આપણે સામે જો ના લખ્યું હોય તો કોઈ પણ બેંક લેવાની. મેનેજરશ્રી કોનો? તો કે આંધ્ર બેંકના મેનેજરશ્રી. અલ્પવિરામ, દીવ, 4 રસ્તા, અલ્પવિરામ, અને સોમનાથ 362720. શું થયું? ફરી વખત શું કીધેલું આપણે? યાદ કરો કે છેલ્લા 2 પત્રમાં ભણ્યા આપણે શું? બંને એડ્રેસ સેમ સેમ થશે, સોમનાથ, દીવ, 4 રસ્તા, દીવ, 4 રસ્તા. કેમ ભાઈ આવું? તો કે નજીકના સ્થળમાં જ આપણે બેંક હોય અને ત્યાં જ આપણે પત્ર લખતા હોઈએ. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે વિશે શું બનશે? બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવા અંગે. ભાઈ જેવો સવાલ હોય ને વિદ્યાર્થી મિત્રો, એવો જ વિષય બનાવી નાખવાનો, અંગે શબ્દ લગાવી દેવાનો પાછળ. થઈ ગયો? બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવા અંગે, જાણ અંગે, અથવા ફરિયાદ અંગે. ચાલો જોઈએ. માનનીય શ્રી, સાહેબ શ્રી, આદરણીય શ્રી, કોઈ પણ શબ્દ વાપરી શકાય. ચાલો હવે આપણે જોઈએ પત્ર. ભાઈ પત્ર શું કહે છે? ચાલો તો કે અમે છેલ્લા 9 વર્ષથી, કેટલા વર્ષથી? 9 વર્ષથી,
લખી શકો 5, 2 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, કોઈ પણ. સમજે ને શું કહ્યું? 9 વર્ષથી આપની બેંકમાં ચાલુ ખાતા નંબર કેમ? ભાઈ ચાલુ ખાતા આપ્યું, ચાલો જવાબ આપો, આપો જવાબ. ચાલો કઈ રીતે ભાઈ ચાલુ ખાતું છે? કેમ ભાઈ બચત ખાતું નું લીધું આને? અત્યાર સુધી તો આપણે બે પત્ર બચત ખાતું ભણ્યા, તો આમાં કેમ ચાલુ ખાતું લીધું? તો જો હવે અહીંયા શું છે, પેઢી, કઈ સમરસ નોવેલ્ટી, તો આ નોવેલ્ટીનું નામનું ખાતું હોય કેવું હોય? કરંટ ખાતું હોય. કેવું હોય? કરંટ ખાતું, યાની કે ચાલુ ખાતું હોય. ચાલો હવે આપણે એ જોઈએ ભાઈ શું કહેવા માગે છે. આગળ ચાલુ ખાતા નંબર લઈ લેવાનો કોઈ પણ 10, 12, 15 આંકડાનો, 0001230009922 થી અમારી પેઢી સમરસ નોવેલ્ટીના નામનું ખાતું ધરાવીએ છીએ. કોનું કીધું? સમરસ નોવેલ્ટી. ફરજિયાત લખવાનું, જે પેઢી બનાવે કોઈ પણ જલારામ ફર્નિચર કોર્પોરેશન બનાવી શકાય, હે, XYZ કે ABC કંપની અથવા ABC સંસ્થા, ABC પેઢી બનાવી શકે, કોઈ પણ બનાવી શકાય. સમરસ નોવેલ્ટી નામનું ખાતું ધરાવીએ આપણે. અમારા તમામ પ્રકારના વ્યાપારિક નાણાકીય વ્યવહાર બધા જ આ ખાતામાંથી કરીએ છીએ, અથવા લખી શકાય તમામ વ્યવહારો અમે આ ખાતામાં જ કરીએ છીએ નિયમિત. આગળ વધીએ તો કે 15 જુલાઈ 2017 ચેક નંબર, શું કીધું? તારીખ 15, ચાલો અહીંયા કઈ તારીખે લખ્યો પત્ર આપણે? તો કે 23 જુલાઈ, જ્યારે ચેક ખોટી રીતે અમાન્ય કર્યો છે, 3 કે 4 દિવસ પહેલાંની તારીખ લઈ લેવાની, ત્યારે ચેક ક્લિયર થાય. પણ હવે શું કરી નાખ્યું? આને બાઉન્સ કરી નાખ્યું, એટલે કે રિટર્ન કરી આપ્યો છે, ચાલે એમ નથી. જોઈએ તો કે 15 જુલાઈ 2017 ચેક નંબર, ચેક નંબર ફરજિયાત 6 આંકડાનો અથવા 7 આંકડાનો કોઈ પણ લઈ શકાય. 7 આંકડાનો લેવો હિતાવત જોઈએ, 7 આંકડો ફરજિયાત લેવાનો. 00045678, 8 આંકડાનો પણ લઈ શકાય કોઈ પણ. 12,000 મૂલ્યનો પ્રતિભા સ્ટોર સોમનાથના નામે અમે ચેક આપેલો, જે અન્ય વ્યાપારી વેપારી દ્વારા બેંકમાં રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ એ ચેકના નાણાં તેમના ખાતામાં જમા થયા નથી અને ખાતામાં અપૂરતું બેલેન્સ છે એવું નોંધ થયેલી છે. જોયું, ચેક પરત કરવામાં આવ્યો. જોયું વિદ્યાર્થી મિત્રો, શું કીધું? પ્રતિભા સ્ટોર્સ. શું કીધું? પ્રતિભા સ્ટોર્સ નામનો. ચાલો શું લખવાનું? ચાલો ચેક તારીખ લખી, ભાઈ આ તારીખે અમે લખેલો ચેક. સપોઝ કે આજે માની લો, કઈ તારીખ છે? સપોઝ કે આજની તારીખ પહેલાંની તારીખ લઈ લો કે ભાઈ 25 જૂન, તો માનો 25 જૂન 2020 રોજ લખેલો ચેક નંબર કોઈ પણ 0001230, રૂપિયા 12,000 કે 15,000 લખેલો. કોના નામનો? પ્રતિભા સ્ટોર્સ. સપોઝ કે તમે ચલાવો છો પ્રતિભા સ્ટોર્સ સોમનાથ, નામે લખેલો ચેક, એ તમે લોકોએ તમારી બેંકમાં રજૂ કર્યો તો એવું કહેવામાં આવ્યું કે ભાઈ મારી બેંકમાં બેલેન્સ ઓછું છે એટલે રિટર્ન થયું, એટલે કે પરત કરવામાં આવ્યું, જે આ અપૂરતું બેલેન્સ એવું નોંધ બતાવે છે. જોઈએ ત્રીજી પાર્ટીને આપણે લખેલો, પણ ત્રીજી પાર્ટી એવું કીધું કે ભાઈ એમાં અપૂરતું બેલેન્સ છે, મારા નાણાં આવ્યા નથી ખાતામાં. એટલે શું થયું? એક તો આપણે બંને વચ્ચે જે નાણાકીય વ્યવહાર છે, ધંધાકીય બાબત, એમાં પ્રતિષ્ઠા હાનિ પહોંચે. હે, સામે પેલી ગ્રાહકની પાર્ટી હોય, વેપારી નજરમાં શું થાય કે બેન જાણી જોઈને આવો ચેક આપેલો છે, બેલેન્સ નથી એવું સમજીને, તો આ શું થાય? વ્યાપારી જે વહીવટ હોય ખોરવાઈ જાય, તો આના કારણે પ્રતિષ્ઠા હાનિ પહોંચે, તો આ બેંકને આપણે ફરિયાદ કરીએ. ચાલો કરીએ. તો કે ચેક પરત કરવામાં આવ્યો, પાસબુકની છેલ્લી નોંધને ધ્યાનમાં લઈને જ અમે ચેક લખતા હોઈએ છીએ. ચેકબુકમાં છેલ્લે જોવી, ભાઈ છેલ્લી નોંધ ધ્યાનમાં લઈને ભાઈ છે ને બેલેન્સ, હા, તો જ અમે નોંધ લખતા હોઈએ ચેક, કોકને આપતા હોઈએ ચેક અમારા વેપારી પેઢીમાં. તો કેલું જોઈએ, ચેક લખતા હોઈએ, ચેક લખ્યો તે દિવસે અને આજે પણ અમારા ખાતામાં 50,000 રૂપિયા જમા છે. વિદ્યાર્થી મિત્રો, લખ્યો કેટલાનો? મારા ખાતામાં 50,000 છે, તમને આપ્યો મેં કેટલાનો? 12,000. છતાં પણ બેંક એમ કીધું કે ભાઈ મારા ખાતામાં બેલેન્સ નથી પૂરતું, એટલે તમારો ચેક રિટર્ન કરવામાં આવ્યો, તો આ યોગ્ય નથી ને વિદ્યાર્થી મિત્રો. ચાલો જોઈએ. તો 12,000 મૂલ્યનો ચેક અમાન્ય કરવામાં આવે છે તેને ખૂબ જ ગંભીર બાબત ગણાય. લખી શકાય અમારા ધંધાકીય ગ્રાહકો અને વેપારી વચ્ચેના નાણાકીય ધંધાકીય વ્યવહારની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી. હે, આવા રીતે નાણાકીય અમારું નાણાકીય જે ટ્રાન્ઝેક્શન છે અટવાઈ ગયેલું. હે, આવા તમે શબ્દો વાપરી શકો વિદ્યાર્થી મિત્રો. જોઈએ આગળ. તો કે ઉપરોક્ત બાબતની સત્વરે તપાસ કરી અમે જાણ કરો અને આવીને એવી વિદ્યાર્થી મિત્રો ભૂલ થશે. કોની? બેંકોની. આવીને એવી ભૂલ થશે બેંક મેનેજરને કહે છે, આપણે કહીએ છીએ બેંક મેનેજરને કે ભાઈ બેંકની આ પ્રકારની બેદરકારી વ્યાપારી પેઢીને શું થાય? પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે અને નાણાકીય વ્યવહારો અટકી જાય, એટલે કે અટવાઈ જાય. તો ભવિષ્યમાં આવી ઘટના કે આવી ભૂલ ફરી વખત આવી બેદરકારી ના થાય એનું ખાસ કાળજી રાખવા નમ્ર વિનંતી. આવો શબ્દ વાપરી શકાય. બને ત્યાં સુધી વહેલા સંતોષકારક જવાબ આપો, એવું છેલ્લે લાઈન લખીને આભાર લખીને છેલ્લે શું લખશું આપણે?
તો કે આપણો વિશ્વાસ હો. મનુભાઈ ચોટલિયા માલિક છે, પોતે કોનો માલિક છે, આ કોનો માલિક હશે, ચાલો જો કોનો માલિક હશે. અહીંયા ભાઈ કઈ મનુભાઈ નથી લખ્યું, અહીંયા આપણે લખતા ને આ સાઈડ હોય લખનાર પાટી એનું નામ સીધું નીચે લખતા, પણ એ મનુભાઈ તો છે ને, તો કોણ છે મનુભાઈ? તો શું કીધું? માલિક કોનો? સમરસ નોવેલ્ટી. સમરસ નોવેલ્ટી શું છે? આ માલિક છે વિદ્યાર્થી મિત્રો. તો આ શું થયું? મનુભાઈ ચોટલિયા માલિક સ્વરૂપે ઓળખાશે. તો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં બીજા પત્રો ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો આજે હું લેક્ચરમાં શું લખશો? બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો તે અંગે પત્ર લખવાનો જાતે બનાવશો. આપણે અલગ અલગ બેંક લઈશું, બેંક અલગ લઈશું અને તમામ આંકડાકીય માહિતી એડ્રેસ બધું જ અલગ લઈશું, પત્ર સિવાયનું, ચોપડીમાં આપ્યું છે ને સિવાયનું જાતે બનાવવાનો રહેશે નોટબુકમાં. અને બીજો પત્ર ચેકના નાનાની ચૂકવણી અટકાવવા અંગે, તો એમાં પણ અલગ અલગ રીતે ઉદાહરણ લઈશું, જાતે બનાવશું, આપણે જાતે પત્ર બનાવવાનો પ્રયત્ન કરીશું, એટલે એક વખત જાતે બનાવવાનો રહેશે. જો લાસ્ટ લેક્ચરમાં પણ જે જે પત્ર ભણેલા ડીમેટ ખાતું ખોલાવવા અંગે, તો એ પણ વિદ્યાર્થી મિત્રો એક વખત લખવું અને જાતે આવી રીતે બોક્સ ફરજિયાત. વિદ્યાર્થી મિત્રો પેજમાં ચારે બાજુ થોડીક એટલે કે 2 સેન્ટીમીટર કે 1 સેન્ટીમીટરની જગ્યા છોડીને બોક્સ દોરીને ફરજિયાત પત્ર લખવાનું રહેશે, એટલે બોક્સ ફરજિયાત દોરવું પડશે. એટલે બોક્સ દોરવાનું ભૂલાય નહીં, ચારે બાજુ ફરતે અમારે દોર્યું છે ને બોક્સ, બસ આ રીતે બોક્સ આપણે દોરીશું ભાઈ આ રીતે, એટલે બોક્સ દોરવાનું ભૂલાય નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ.